લગભગ આટલો નાનો હતો હું. ત્યારથી મને પ્લેનમાં બેસવાનો ગાંડો શોખ, સખત ફેસિનેશન. એમ એટલે આમ ઘરઘરાટી સંભળાય ને પ્લેનની, એટલે હું સીધો ઘરમાંથી બહાર આવી ગયો દોડતો દોડતો. કાગળના પ્લેનની રેસ કરીએ ને એમાંય મારું પ્લેન પહેલું જ આવવું જોઈએ એવી મારી જીત. હવે જેમ વસ્તુની એક્સપાયરી ડેટ હોય એમ સપનાઓની એક્સપિરિયન્સ ડેટ હોય. જે તારીખે સપનું સાચું પડે એ તારીખ. મારું સપનું પૂરું થવામાં તો મારે બહુ રાહ જોવી પડેલી, પણ મેં રાહ જોઈ એટલે બીજાએ રાહ જોવી પડે એવું જરૂરી થોડી છે. પાંચ બાળકો, હિમાની, ભવ્ય, યુગ, શ્રેયા અને ખેવના, જેમણે પ્લેનને માત્ર આકાશમાં જ જોયું છે, ટચુકડું. એરપોર્ટ કદી નથી જોયું, આજે આવી રહ્યા છે એરપોર્ટ, અને એમને ખબર નથી એમના માટે શું સરપ્રાઈઝ. ક્યાં જો અમદાવાદ જો અમદાવાદ એક બારકોડ છે, હું સ્કેન કરીશ એટલે સીધો એક વિડીયો ખુલશે, અને એ વિડીયોમાં ગુજરાતની સંસ્કૃતિની ઝલક જોવા મળે. એટલે આ બારકોડ એક દૂરબીન છે જે એરપોર્ટ પર ઉભા ઉભા તમને આખા ગુજરાતની નજીક લઈ જાય. આપણે ગેટ નંબર 6 થી જવાનું. ક્યાં જવાનું? ના બહુ બધા ગેટ છે ને. પછી ક્યાં જવાનું? નો આઈડિયા. બહાર શું દેખાય? પ્લેનમાં બેઠા છો કોઈ દિવસ? ના. એ શું છે? ચલો Captain Hardev, first officer for this flight, and we'll be flying at around 8000 feet at Ahmedabad, and flight duration will be around 20 minutes. Sit back and enjoy. Thank you. બસ હવે આપણી ફ્લાઇટ ઉડવાની છે. શું વિચાર આવે છે મનમાં? કેવા દેખાશે લોકો, પછી કેવી રીતે ના ઉપરથી કેવું દેખાશે? નીચે બધા કીડી જેવા દેખાશે. નીચે બધા કીડી જેવા દેખાશે. આખું આમ જલસાના ફિલ્ટર માંથી કોઈ અગાસી પરથી આપણે આખા પોલ નું દ્રશ્ય જોતા એવું દેખાય છે. અમદાવાદ મોજ કરતો જલસા કરતો. હું તમારા જેટલો હતો ને ત્યારે આવું કઈ નહોતું અહીંયા. આ બધું તો હમણાં થોડા ટાઈમથી જ થયું છે, અને જોજો નવી નવી કેટલી ફેસિલિટીઝ આવશે. તમને ખબર છે આ બધું મેનેજ કોણ કરે છે? અમદાવાદનું એરપોર્ટ, આપણું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, એનું સંચાલન અદાણી ગ્રુપ પાસે છે. હવે તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે, વન મોર સરપ્રાઈઝ. ચલો, કોઈ પણ માણસ ટ્રાવેલ કરીને આવે એટલે એનો સામાન અહીંયા આવે, પેસેન્જર્સનો સામાન આવે. આ તમારો સામાન ક્યાંથી આવ્યો? આ સરપ્રાઈઝ છે. આ તો શ્રેયાનું, આનું શ્રેયાનું નામ લખ્યું છે. શ્રેયા તારું સામાન છે? હા. હિમાની હેપીનેસ એક એવી વસ્તુ જે આપવાથી મળે. જનરલી લોકો કેવું કે નવા વર્ષમાં તમારા બધા સપના પૂરા થાય, રાઈટ? પણ હું એવું કહી રહ્યો છું કે 2022માં તમે કોઈના સપના પૂરા કરો. આજે હું ફર્સ્ટ ટાઈમ એરપોર્ટ આવી, મેં હાલ સુધી કદી વિઝિટ નથી કર્યું. અહીંયાની સ્વચ્છતા પણ બહુ જ મસ્ત છે અને ગ્રીનરી પણ બહુ જ મસ્ત હતી. અહીંયા પતંગોથી આમ ગુજરાતની પૂરી સંસ્કૃતિ હતી. અહીંયા પૂરું પૂરા કાચ ને બધું પતંગોથી ભરાઈ ગયું હતું. એકદમ પ્લેન મેં બેઠે જો મતલબ પ્લેન મેં બેઠને કા એક્સપિરિયન્સ બિલકુલ બ્યુટીફુલ થા. મતલબ મેં વર્ડ્સ સે ડિસ્ક્રાઇબ નહીં કર સકતી. બહોત અચ્છા ગયા મેરા આજ કા દિન.
પહેલા તો મારે પાયલટ બનવું હતું, ફાઈટર પાયલટ, અને હવે પછી જ્યારે હું પ્લેનમાં બેઠી ત્યારે તો હવે મારું સપનું ચોક્કસ થઈ ગયું કે હવે કાંઈ પણ થાય હવે હું પાયલટ જ બનીશ અને ફાઈટર પાયલટ જ બનીશ એન્ડ આઈ વિલ સર્વ માય નેશન ઇન ધ ફ્યુચર. આ 5 બાળકોનું સપનું પૂરું કરવામાં આજે જેમણે મને મદદ કરી આ દિવસને આટલો સ્પેશિયલ બનાવ્યો, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અહેમદાબાદ વિચ ઇઝ મેનેજ બાય અદાણી ગ્રુપ એના બધા જ સ્ટાફ મેમ્બર્સ, દિલથી થેન્ક યુ. અને ખાસ તો અદાણી ફાઉન્ડેશનના સભ્યોનો પણ આભાર, એમના વગર આ શક્ય નહોતું. અ વેરી હેપી રિપબ્લિક ડે.